હડવા પચીસી રચી, એ તો આપણે સોરઠા દુહામાં છે, પણ જે છેલ્લું કાવ્ય છે એ મેં અનુષ્ટુપમાં લખ્યું, એ અડવાની આંતરકથા. આમ તો માણસ માત્રની કથા છે, પણ એ આ રીતે મેં રચ્યું છે. આમ તો અડવો જો કે પહેલેથી બાંગરો હતો, કોક વેળા અમસ્થોએ મૂંગો મંતર થઈ જતો. તરંગે ચડતો ત્યારે ભૂલીએ જાય જાતને, ને આળસુ હોત ઓછો તો મોટો માણસ થાત ને. ગુંજતો ગીત છાના ને ચિત્તમાં કંઈક ચિતરે, લાગતો બહારથી બાઘો ને જાણતો એ ભીતરે. મુખની રેખે એવી કે ઓળખીતા ભૂલી જતા, ને ગમતો ચાલતી એથી ચાલે વ્યવહાર એ છતાં. દુભવી કોકને પાછો છૂપો આનંદ પામતો, ને ઈચ્છા આશા અપેક્ષાઓ થામતો ને ઉથામતો. થોડો શો ભાવ ભીરુ છે, થોડો છે અળવિતરો, ને રંગ મેળવણી એવી કેમે ના જાય ચિતર્યો. વાંકો ને વાંક દેખો એ ચાહે માણસ જાતને, ને કોરો ધાકોર રહી જાતો કાંઠે જલપ્રપાતને. રમુજીલાલ જેવું એ જો કે નામ ધરે નહીં, શોકની કોક છાયાને ગોપવે ચિત્તની મહી. આળો છે કાંક બોળો છે, સહેજમાં વટકી જતો, આરંભે ખૂબ શૂરો ને મધ્યમાં અટકી જતો. આપ છે અડવો તેથી અડવાને વખાણતો, ને જાણતો પંડ જોગું ને પંડ જોગું પ્રમાણતો. કૌપીને લપટ્યો બાવો બાવાનો કારભાર છે, બાવાની લંગોટીની વાર્તા પન્નાલાલે સરસ લખી છે. એ કૌપીને લપટ્યો બાવો બાવાનો કારભાર છે, ને છૂટવા બાંધતો કર્મો સારનો એ જ સાર છે. શ્વેતને શામ ધાગાથી પોત આડવ્યનું વણ્યું, થોડું આ કાનમાં કીધું ગણી લેજો ઘણું ઘણું. લખેલા લેખ તો જો કે મિથ્યા થાય કદી કદી, પણ જીવ તો અડવો રહેશે જીવે માણસ જ્યાં લગી. આપણે સાંભળ્યું પોતિકા અવાજવાળા કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકનું એક કાવ્ય એમના જ અવાજમાં. હરિકૃષ્ણ પાઠક એટલે સૌમ્ય સ્વભાવના સંવેદનશીલ કવિ, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક અને કુશળ વહીવટકાર. હરિકૃષ્ણભાઈનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદ ગામમાં તારીખ 5/8/1938ના રોજ થયો હતો. એમનું વતન અમદાવાદ જિલ્લાનું બોટાદ ગામ. એમના પિતાનું નામ રામચંદ્ર પાઠક, માતાનું નામ મોગી બહેન. હવે એ બંનેના જીવનનું એક સામ્ય, મારા ફાધરના માં એ 6 મહિનાના હતા અને ગુજરી ગયા. મારા બા એનાય બા બહુ નાનપણમાં ગુજરી ગયેલા, એટલે દાદા તો વિધુર હતા. તો મારા ફાધરને તેમના ફઈએ પોતાનો દીકરો હોય ને એવી રીતે રાખ્યા. અને ટીંબા જે દરબારી ગામ હતું ત્યાં મારા દાદા વૈદુ કરતા નાના, તો ત્યાંનું જે રજવાડું કહેવાય એવું એક કુટુંબ હતું મોટું, અને ત્યાંના એક રામબા ફઈબા હતા. એમણે મારા બાને પોતાની દીકરી તરીકે એમણે સાચવ્યા, અને લગ્નનું પાનેતરે એમણે આપેલું. સ્કૂલમાં હું તોફાની ખરો થોડોક, પણ મારા ફાધર ત્યાં હાઈસ્કૂલમાં મિડલ સ્કૂલના હેડમાસ્ટર, એટલે એ એમ કે આ તો પાઠક સાહેબનો દીકરો, એ રીતે મારું ચાલતું બધું. પણ બીજું કે એક એ વખતે એવું હતું કે અત્યારે જે પબ્લિક સ્કૂલ થઈ ગઈ ને, જુદા જુદા સ્તરના બાળકો જુદી જુદી સ્કૂલમાં ભણે, ત્યારે એવું નહોતું. આખું ગામ, આખા ગામ આખાના બાળકો, એટલે આખા સમાજ સાથે એટલો બધો અમારે સંપર્ક રહેતો કે એમાં તેલીનો દીકરો હોય ને, એમાં ડબગરનો દીકરો હોય ને, એમાં ખોજોય હોય ને, એમાં બ્રાહ્મણ હોય, વાણિયા હોય, સુથાર લુહાર બધું. એટલે કે આખા આખા સમાજનું એક મને સંપર્ક રહેતો. અને પત્નીનું નામ ચંદ્રિકા બહેન. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ બોટાદમાં જ મેળવી એમણે ભાવનગરની સાયન્સ કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રના વિષય સાથે
બીએસસીની પદવી પ્રાપ્ત કરી. શિક્ષકની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરી ગુજરાત સરકારના સચિવાલયમાં સરકારી નોકરી સ્વીકારી અને અહીં જ ખૂબ આગળ વધી નિવૃત્તિ સુધી તેમણે સેવાઓ આપી. આ દરમિયાન તેઓ સાહિત્ય સર્જન તરફ કઈ રીતે વળ્યા એ વાત આપણે એમના જ મુખે સાંભળીએ. સચિવાલયમાં આવ્યો એનો મને લાભ, આ જે ફેરફાર થયો એનો લાભ મને થયો. સૌથી મોટો એક મને બોધસભા મળી, પછી પ્રકાશ અને દિલીપ ચંદુલાલ જેવા મિત્રો મળ્યા. ઓફિસમાં પણ અમારે એક સિનિયર માણસો કલામાં રસવાળા હતા, એ બધાનો મને પ્રેમ બહુ મળ્યો અને એને કારણે બોધસભામાં હું જતો આવતો થયો અને પછી કવિતા લખતો થયો. પહેલું મારું કાવ્ય લખાયું એ છપાયું 1966 જાન્યુઆરીમાં અને બીજા વર્ષનો 67 મને કુમારચંદ્રક મળ્યો. લાંબી સર્જન યાત્રા દરમિયાન એમના પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં સૂરજ કદાચ ઉગે, જળના પડઘા, બાળગીતોનો સંગ્રહ કોઈનું કંઈ ખોવાય છે, હાસ્ય કટાક્ષનો કાવ્ય સંગ્રહ અડવા પચીસી, તેમજ રાઈના ફૂલ જેવા કાવ્ય સંગ્રહો, ગુલાબી આરસની લગ્ગી, દોસ્તારીની વાતો, મોર બંગલો, નટુભાઈને તો જલસા છે, હલ્લો ફલ્લો વગેરે વાર્તા, કિશોર કથા અને બાળ સાહિત્યના સંગ્રહો, હળવી હવાની પાંખે પ્રવાસ વર્ણનનું પુસ્તક. આ ઉપરાંત એમના સંપાદન અને અન્ય પુસ્તકો છે હરિકૃષ્ણ પાઠક એક અચ્છા ચિત્રકાર પણ હતા. હતા એટલા માટે કે ચિત્રકળામાં પ્રગતિ કરવાને બદલે એમણે ત્યાર પછી સતત શબ્દની જ ઉપાસના કરી. હરિકૃષ્ણભાઈની બીજી સિદ્ધિઓની વાત કરતા પહેલા આપણે સાંભળીએ એમનું એક અન્ય કાવ્ય એમના જ કંઠે. ભાંગેલું ગામ. ઉગમણા સૂરજની આથમણી જાય, હવે પાણીમાં પાન પાન ઓગળે, ભીડા દરવાજામાં ભાંગેલું ગામ ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે. કલરવની વાદળી તો ક્યાંથી કળાય, ક્યાંય ફરકે ના કલબલનું સોણું, ને સૂના બજાર હાટ શેરીને ચોક ક્યાંય ટોળે વળે ને લોક જોણું. ઠાલા કુવા તળાવ ઝાંઝવાએ તબકે ના વહેતો ભેંકાર હવે વોંકળે, ભીડા દરવાજામાં ભાંગેલું ગામ ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે. કોર્યા કમાડ માઢ મેડીને ગોખ બધે ઝાંખપ ગયું છે કોઈ રોળી, ને બાવો મસાણીઓએ પાછો ફરે છે સાવ ખાલી લઈને હવે જોડી. થીજેલા કાળને કોણ હવે કહેશે કે રોઈ લે બાપ મન મોકળે, ભીડા દરવાજામાં ભાંગેલું ગામ ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે. આવા આ સંવેદનશીલ સર્જકના એકાધિક પુસ્તકો ગુજરાત સરકાર, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. આ ઉપરાંત એમને મળેલા પારિતોષિકો અને ચંદ્રકોમાં કુમારચંદ્રક, ચંદ્રશેખર ઠક્કુર પારિતોષિક, જયંત પાઠક કવિતા પુરસ્કાર અને પ્રતિષ્ઠિત નર્મદ ચંદ્રકનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકેની લાંબી સેવાઓ આપનાર હરિકૃષ્ણના સાહિત્યિક સંસ્થાઓ વિશેના વિચારો પણ જાણવા જેવા છે. સાહિત્યિક સંસ્થાઓમાં જેને વહીવટ કહેવાય ને, વહીવટના નોર્મ્સ હોવા જોઈએ, એમાં છૂટછાટ ન લેવી જોઈએ, અપવાદો ન કરવા જોઈએ, અને જો અપવાદ કરવા જેવું હોય તો જે મહત્તમ જે એનું તંત્ર હોય સત્તાધારી એની સંમતિ હોવી જોઈએ. કોઈ એક વ્યક્તિના નિર્ણયથી આ ન થઈ શકે. આ પહેલી વાત.
અને આ નથી થતું ત્યારે પ્રશ્નો ઊભા થાય છે, એ મારો અનુભવ છે. બીજી વાત એ કે તમે વ્યક્તિનિષ્ઠ ન થાઓ, તમે હેતુનિષ્ઠ થાઓ. જેમ કે પરિષદ છે, તેનું મુખ્ય હેતુ કયો? સાહિત્ય, બરાબર. પછી તમે એમાં અંદર આ ઘૂસાડો, તે ઘૂસાડો, અને પછી એને વ્યાપક બનાવવા માટે તમે તમારી અંગત લોકપ્રિયતા વધારો, અને વાંધો જે લે એને તમે અપ્રિય કરો. તો આનાથી નુકસાન કોઈ વ્યક્તિને નહીં થાય, સંસ્થાન થશે. આ મારું એક નિરીક્ષણ છે. અને હું તો કહીશ કે મારે લગભગ ઘણો લાંબા સમય સુધી એક સંઘર્ષની ભૂમિકામાં રહેવું પડ્યું છે. આવા આપણી ભાષાના આ નોંધપાત્ર કવિ શ્રી હરિકૃષ્ણ પાઠક આજે 76 વર્ષની ઉંમરે પણ સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તો વ્યસ્ત રહે જ છે, અને ગાંધીનગરના એમના નિવાસસ્થાને પત્ની સાથે પોતાની દીકરીઓની અવરજવર સાથે આનંદથી સમય વ્યતીત કરે છે.